નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ડેશ ઓફ ડિલાઇટ્સ વિથ મીરા દવેમાં. આજની મારી રેસીપી છે ભરેલા કારેલા. તેના માટેની સામગ્રી જોઈ લઈએ. તેના માટે જોઈશે કારેલા, સિંગદાણા, તલ વરિયાળી, લસણ, જીરું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ અને હળદર, ગરમ મસાલો, ખાંડ, મીઠું, તેલ અને કોથમીર. સૌ પ્રથમ આપણે તલ અને વરિયાળીને ધીમા તાપે શેકી લઈશું. સરસ રીતે શેકાઈ જાય. એક બાઉલ તલ અને એક ચમચી વરિયાળી લીધેલી છે. સરસ રીતે શેકાઈ જાય એટલે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ તેમાં એક બાઉલ સિંગદાણાને શેકી લઈશું. સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એના ફોતરા કાઢી લઈશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું. વધકચરા ક્રશ કરવાના છે આપણે સિંગદાણાને. હવે તેમાં તલ અને વરિયાળી મિક્સ કરીશું અને સરસ રીતે ક્રશ કરી લઈશું સિંગદાણા અને તલને. તમે જોઈ શકો છો સરસ રીતે ક્રશ થઈ ગયા છે. હવે તેને બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં 3 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને 2 ચમચી તેલ નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કારેલાને છાલ ઉતારી અને કટ કરી લઈશું. છાલ સરસ રીતે ઉતારવાની છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે છાલ ઉતારું છું. હવે એક કારેલાના 2 પીસ કરી લઈશું અને અંદરથી બધા બી કાઢી લઈશું આપણે. આવી જ રીતે બધા કારેલા તૈયાર કરી લઈએ. હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ તેમાં સરસ રીતે દબાવી દબાવીને ભરી લઈએ. હવે એક પેનમાં પાણી મૂકીશું આપણે ગરમ. ત્યારબાદ તેના ઉપર ડીશ મૂકી અને કારેલા ગોઠવી વરાળે 10-15 મિનિટ બફાવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. તમે જોઈ શકો છો આપણા કારેલા સરસ રીતે બફાઈ ગયા છે. હવે તેને આપણે લઈ લઈએ એક પ્લેટમાં. હવે 3-4 ચમચી તેલ મૂકીશું, 1 ચમચી જીરું નાખીશું અને 1 ચમચી લસણની પેસ્ટ લીધેલી છે અને સરસ રીતે સાતળી લઈશું. સતળાય છે એટલે તેમાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને સરસ રીતે સાતળી લઈશું. આપણો મસાલો સરસ સંતળાઈ ગયો છે. હવે તેમાં આપણે કારેલા મિક્સ કરીશું. અને હલાવી લઈશું. થોડું પાણી ઉમેરીશું અને હલાવી લઈશું. થોડીક વાર માટે તેને ઢાંકીને રહેવા દઈશું. તમે જોઈ શકો છો આપણું તેલ બધું છૂટું પડી ગયું છે શાકમાંથી અને શાક પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે મસાલા સાથે. તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક. તે રોટલી સાથે મેં સર્વ કર્યું છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.